नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में? अरे वाह, खूब सरस। आजना आपड़ा आ लेक्चर में आप सर्वेनु हार्दिक स्वागत छे। आपड़ी स्कूल श्री डीके भराड विद्या मंदिर जूनागढ़ द्वारा आपवामां आवता आ लेक्चर्स में आप सर्वे विद्यार्थी मित्रोंनू हार्दिक स्वागत छे। तो आजनो लेक्चर आपणे शुरू करवा जई रह्या छीए। ए पहला एक नानो एवो मुद्दो, दरेके दरेक लेक्चर ने ध्यानपूर्वक जोता जवा। जे मुद्दाओ तमने नथी समझाता ए मुद्दाओनी नोंध अलग करवी। बनी शके एकादी वक्त वधारे लेक्चर जोवो जेथी करीने वधु माहिती तमने प्राप्त थाय। अने जे मुद्दाओनी नोंध अलग करो छो तमे के जे नथी समझाता ए मुद्दाओने आपणे ज्यारे सरकार द्वारा छूट आपवामां आवे अने आपणे क्लास खंडनी अंदर वर्ग खंडमां बधा भेगा मळीए त्यारे अचूकपणे आपणा विषयना अने जे તે શિક્ષક જે તે વિષયના મુદ્દાઓ તમને સમજાવી દેશે। ओके विद्यार्थी मित्रों, एवरीवेरी इज बायोलॉजी। तमे अपना दरेक लेक्चर में कंक ने कंक नवं 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 शीखता जाओ छो। जे एनसीईआरटी टेक्स्टबुक नो तो छे ज, पण एनी साथे साथे जे नीट जेवी मोस्ट में मोस्ट महत्व धरावती इम्पोर्टंट एक्जाम जे छे एना माटे पण आपणे आपणी चेनल में आपणा लेक्चर नी साथे ज मुख्य मुद्दाओनी साथे एने इन्वॉल्व करी लईए छीए। तो सौथी पहला तो आपणी चेनल ने लाइक करिए, शेर करिए, जेथी दरेक व्यक्तिओ विद्यार्थी भाईओ बहेनो पोतानी जाते घरे रहीने सारू शिक्षण सचोट माहिती साथे मेळवी शके। अने सब्सक्राइब करिए जेथी करीने અહીંથી અપલોડ કરવામાં આવતા ડેઇલી વિડીયો લેક્ચર્સની માહિતી તમારા સુધી પહોંચી શકે અને એક પણ વિડીયો લેક્ચર્સ મિસ ન થાય। અને કોમેન્ટ કરીએ એવરી વેર ઇઝ બાયોલોજી। ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ફળ વિશે અને જરાયુ વિન્યાસ તેમજ શ્રીકેસર વિશે વાત કરી અને ખાસ એક મુદ્દો ભણ્યા હતા કે ફલન થયા બાદ પરાગનયન પછી ફલન થયા બાદ અંડકનું બીજમાં રૂપાંતર થાય અને બીજાશયનું ફળમાં રૂપાંતરણ થાય છે, બરાબર? તો ફળમાં રૂપાંતરણ થાય એની ચર્ચા આપણે પૂર્ણ કરી છે। અંડકનું બીજમાં રૂપાંતરણ થાય તો એ કઈ રીતે છે એ પ્રમાણે આપણે આગળ વધીએ, બરાબર? તો આપણને પહેલો મુદ્દો તો ખ્યાલ છે કે ફલન બાદ અંડક એ બને બીજ અને બીજાશય બને છે ફળ, બરાબર? હવે વાત આવે જ્યારે બીજની, તો બીજ પોતાની આસપાસ સરસ મજાનું આવરણ ધરાવે જેને કહેવાય બીજાવરણ। બીજનું આવરણ એટલે બીજાવરણ। બીજાવરણ છે એ બહારથી જોઈ શકાય પણ અંદર છે એ બીજ ભ્રૂણ ધરી ધરાવે, જે અંદરથી જોવા મળે છે એને આપણે બહારથી જોઈ શકતા નથી। ભ્રૂણ ધરી તમે ન કયો અને એને એમ કયો કે ભ્રૂણ ધરાવે તો પરફેક્ટ કહી શકાય, કારણ કે ભ્રૂણ માં ભ્રૂણ ધરી હોય છે, ભ્રૂણ ધરીમાં ભ્રૂણ હોતું નથી। તો ફલન બાદ અંડક છે એ બીજમાં રૂપાંતર થાય અને બીજાશય છે એ ફળમાં રૂપાંતરણ થાય છે, બરાબર? જે ભ્રૂણ જોવા મળે છે એ ભ્રૂણમાં ભ્રૂણ ધરી હોય છે, બરાબર? બીજું એમની અંદર ભ્રૂણ મૂળ હોય છે અને ભ્રૂણાગ્ર હોય છે। ભ્રૂણની અંદર કઈ ત્રણ વસ્તુ હોય તો કે પેલું ભ્રૂણ ધરી, નીચેનો ભાગ ભ્રૂણ મૂળ, ઉપરનો ભાગ ભ્રૂણાગ્ર। હમણાં એની ચર્ચા આપણે કરશું। બીજું
બીજના બે પ્રકાર છે જેનાથી આપ બધા જ વાકેફ અને પરિચિત છો, બરાબર. પહેલું આવે છે એકદળી બીજ અને બીજું આવે છે દ્વિદળી બીજ, બરાબર. એકદળી બીજ અને દ્વિદળી બીજ, એકદળી બીજ છે એની ફાડ ન થાય, કેટલી? બે ફાડ ન થાય. આમાં તો કે એની બે ફાડ થાય. મોટા ભાગના કઠોળ છે ને એ દ્વિદળી છે, મગ, મઠ, ચણા, મેથી વગેરે વગેરે. અને મોટા ભાગના ધાન્ય પાક છે એ એકદળી છે, બરાબર. એકદળી બીજ હોય એમાં આપણે અગાઉ જોઈ ગયા તંતુમય મૂળ તંત્ર હોય, આમાં કેવું હોય? સોટીમય મૂળ તંત્ર હોય. ઘણું બધું એકદળી બીજમાં સમાંતર શિરા વિન્યાસ હોય, દ્વિદળીમાં આપણે અગાઉ જોઈ ચૂક્યા જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે, બરાબર. આમાં તમે ધાન્ય પાક ઘઉં, મકાઈ, જુવાર, ચોખા વગેરે લખી શકો. આમાં તમે લખી શકો ચણા, મગ, મેથી એટસેટ્રા. જોકે હજી આની અંદર તફાવત ઘણો બધો મોટો થાય, પણ એ તમારે આગળના અમુક પ્રકરણ ચાલશે પછી હું તમને રિવાઇન કરાવીશ. તો બીજના કેટલા પ્રકાર છે? બે, એક એકદળી બીજ અને એક દ્વિદળી બીજ. ઓકે, તમારી બુકમાં બે પ્રકારના બીજની વાત આપી છે. ચલો આપણે ફટાફટ સૌથી પહેલા દ્વિદળી બીજની રચના વિશે ચર્ચા કરી લઈએ. બાળકો, દ્વિદળી બીજ એટલે તો સૌથી પહેલા તો એક વસ્તુ ફાઇનલ છે કે એની કેટલી ફાડ થતી હશે? બે, બરાબર. તો સૌથી પહેલો મુદ્દો લખી શકાય કે સમગ્ર બીજને આવરણ રૂપી ઢાંકતી રચના એ બીજનું બીજાવરણ કહેવાય. અને બીજાવરણ છે એ બે ભાગમાં વિભાજિત, અંતઃ બીજાવરણ અને બાહ્ય બીજાવરણ. જો ફળની અંદર ફલાવરણ હતું, એ ત્રણ ભાગમાં વિભાજિત હતું, બાહ્ય ફલાવરણ, મધ્યનું મધ્ય ફલાવરણ, અંદરનું અંતઃ ફલાવરણ. પણ દાખલા તરીકે તમે કોઈ પણ બીજ લઈ લ્યો, ચણા છે કે વટાણા છે, તો તમે એની ઉપરની જે ફરતી બાજુની આવરણની રચના જોવો છો એ બાહ્યનું બીજાવરણ. પણ એની જે છાલ તમે ખોલો અને અંદરની જે સપાટી આવે એ કયું આવરણ? અંતઃ બીજાવરણ. ફળમાં ફલાવરણ ત્રણ ભાગમાં, અંતઃ, મધ્ય અને બાહ્ય. બીજમાં બીજાવરણ બે ભાગમાં, અંતઃ અને બાહ્ય. એ ખાસ ધ્યાન રાખવું, બરાબર. એના બે ભાગ છે, અંતઃ બીજાવરણ અને બાહ્ય બીજાવરણ. બીજું, બીજ પર જે એક ચાઠા જેવી, ચાઠા એટલે એક નાનું એવું નિશાન જેવી રચના દર્શાવતો ભાગ, બીજ પર ચાઠા જેવી રચના દર્શાવતો ભાગ જે જોવા મળે, જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ છે, જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે તેને નાભિ કહે છે, ખાસ યાદ રાખજો, બરાબર. અને નાભિના ઉપરના છેડે બીજ છિદ્ર હોય છે. ચાલો આપણે એક એક્ઝામ્પલ તરીકે આકૃતિ લઈએ. દાખલા તરીકે તમે પેલું ચણા જોયા હશે, ચણાના આપણે કહીએ ઝીંજરા,
બરાબર, તેને ઝૂમ કરીને આપણે જોઈએ ચણાના ઝીંઝરાની રચના કંઈક આવી હોય, અને અંદર કંઈક આ રીતે ચણા જોડાયેલ જોવા મળતા હોય. બરાબર, આ રીતે ચણા જોડાયેલ જોવા મળતા હોય તો આ આખે આખું છે એ ફળ થયું. કારણ કે આ કેમાંથી બન્યું? બીજા શયમાંથી. અને આ છે ઈ બીજ બન્યું, કારણ કે ઈ શેમાંથી બન્યું છે? અંડકમાંથી. આ બીજ છે, બીજ જોવો ફળની સાથે ક્યાંક જોડાયેલ છે આ ભાગેથી, કે જેના ઉપર બીજ જોડાયેલ છે ઈ ભાગ. ત્યાંથી ચણાને આપણે તોડી લઈએ, તોડી લઈએ તો અહીંયા જે એક નાની રચના દેખાશે ને, નિશાની, એને કહેવાય નાભી. અને નાભી ઉપર છિદ્ર હશે એને કહેવાય બીજ છિદ્ર. ચણાને આપણે તોડી લીધા પછી કેવો દેખાય છે એને આપણે અહીંયા અલગ રીતે ડ્રો કરીએ, કે ભાઈ ચણાને આપણે અલગ કર્યું છે. બરાબર, દિલ બિલ નથી હો ભાઈ, આ ચણા છે એવી ઇમેજિનેશન કરી લેવું. રેડી? આવો ચણો તો હાવ હોય નહીં. ચણાનું વૈજ્ઞાનિક નામ છે સીસર એરિટિનમ. શું છે? સીસર એરિટિનમ. હવે ચણો છે ને અહીંથી જોડાયેલ હતો તો એને આપણે છૂટો કર્યો, છૂટો કર્યો ત્યાંથી ફળ સાથેથી, એટલે જે ભાગેથી છૂટો કરેલ છે ચણાને, ઈ ભાગે એક સરસ મજાનું છિદ્રષ્ઠ ભાગ જેવી રચના જોવા મળે. બરાબર, એ ભાગને આપણે ક્યાં નામથી ઓળખીએ? અંદરના ભાગને નાભી. અને નાભીનો ઉપરનો છેડો જે ઉપર છે એને કહેવાય બીજ છિદ્ર. જો ચણાને બહારથી જોઈએ તો, અને આ છે એ બાહ્ય બીજાવરણ છે, ફલાવરણ નહીં. બરાબર, જો એના ઉપરથી હું આવરણ ખોલું તો અંદરનું જે આવરણ ખોલ્યા પછીની સપાટી હશે, આમ છે તો આ બાહ્ય આવરણ, અંદરનું તો આપણી અંદર પેક છે, આની અંદર ખોલીએ તો અંદરનું બીજા વરણ જોવા મળે. અને ચણાની દાળ થાય છે એનો મતલબ એમ કે એક ફાડ આ રીતે હશે અને એક ફાડ ચણાની કઈ રીતે હશે, આ રીતે. તો બે ફાડ એમની અંદર જોવા મળે છે. એ બંને ફાડને આપણે ખુલ્લી કરીએ તો, બાળકો ખુલ્લી કરીએ તો શું થાય એની ચર્ચા હવે આપણે આગળ વધારીએ. દાખલા તરીકે બંને ફાડને જો છૂટી કરીએ તો, અગાઉ એક આકૃતિ આવી શરૂઆતમાં, પહેલા લેક્ચરમાં લગભગ ડ્રો કરેલી હતી મૂળ સમજાવવા માટે. બરાબર, જો છૂટી કરીએ તો શું થાય એની ચર્ચા. રાઈટ, ઓકે. તો જે સૌથી પહેલા તો આ બે મોટી મોટી રચના દેખાય છે એને કહેવાય બીજ પત્રો. શું કહેવાય? બે બીજ પત્રો. ખાસ યાદ રાખજો, જ્યારે દ્વિદળી બીજની રચનાની વાત આવે તો એમાં લખી નખાય કે બે બીજ પત્રો ધરાવે છે. બરાબર, અને આખું જે બ્લેક રચના દેખાય છે આખું એને કહેવાય ભ્રૂણ. શું કહેવાય? ભ્રૂણ. આખાની રચના જે છે એને કહેવાય ભ્રૂણ. ભ્રૂણનો ઉપરનો ભાગ, અગ્ર ભાગ, એટલે એને કહેવાય ભ્રૂણાગ્ર. એમાંથી શું બને? આખે આખું પ્રકાંડ બને, જો બીજને વાવીએ તો. અને નીચેનો જે ભાગ દેખાય છે એને કહેવાય ભ્રૂણમૂળ. એમાંથી શું બને? સંપૂર્ણપણે મૂળ તંત્ર અસ્તિત્વમાં આવે. રેડી? આટલું ક્લિયર? આ જે ધરી છે આખી કોને જોડતી? તો કે ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળને જોડતી ધરી છે એને કહેવાય ભ્રૂણ ધરી. સમજી ગયા? અને આખાને કહેવાય ભ્રૂણ. તો સૌથી પહેલા જુઓ દ્વિદળી બીજ, બરાબર,
એના બે ભાગ હોય છે, આવરણનો પેલો ભાગ, બીજનું બીજાવરણ કહેવાય, ઢાંકતી રચના, બહારની બાહ્ય બીજાવરણ, અંદરની અંતર બીજાવરણ, બીજ જ્યાં ચાઠા જેવી રચના દર્શાવે, જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ છે, આપણે પહેલી આકૃતિમાં જોયું, નાભી કહેવાય, નાભીની ઉપરના ભાગે છિદ્ર હોય, બીજ કેટલા પત્ર ધરાવે, દ્વિદળી બીજ, બે બીજ પત્ર ધરાવે, એમની અંદર શું હોય છે, તો કે ભ્રૂણ હોય છે, બરાબર, ભ્રૂણ હોય, આ ભ્રૂણ શું ધરાવે, તો કે ભ્રૂણ ધરી, ભ્રૂણ કેવું હતું, આપણે દોયરું કઈક આ રીતનું આખું ભ્રૂણ, બરાબર, એમાં જે ઊભી ધરી છે એને કહેવાય ભ્રૂણ ધરી, ભ્રૂણ ધરીમાં ઉપરના છેડે એટલે આ છેડો, બરાબર, એને કહેવાય ભ્રૂણાગ્ર, અને નીચેના છેડે હોય છે ભ્રૂણ મૂળ, એટલે નીચેનો છેડો, વચ્ચેનો આખો ધરી જેવો ભાગ જે છે એને કહેવાય ભ્રૂણ ધરી, બરાબર, ઉપરના છેડે ભ્રૂણાગ્ર અને બીજા છેડે ભ્રૂણ મૂળ. ઘણા દ્વિદળી બીજમાં બેવડા ફલનને લીધે ખોરાકનો ભરપૂર જથ્થો બને છે. હવે બેવડું ફલન છે ને એ તમારે ત્રીજા ચેપ્ટરની અંદર આવશે ત્યારે હું સમજાવી દઈશ, અત્યારે ખાલી એટલું યાદ રાખો, કારણ કે બહુ ડિટેલમાં જવું પડે, લગભગ એક સવા કલાકનો લેક્ચર લઈએ ત્યારે બેવડું ફલન પૂરું થાય, કારણ કે એ ત્રીજા ચેપ્ટરમાં આવે છે, બેવડું ફલન આવૃત બીજધારીનું છે ટોપિક, એમાં બરાબર ખોરાકનો ભરપૂર જથ્થો બને છે જે બીજા બીજના વિકાસમાં વપરાય જાય છે, બરાબર, આ ખોરાકનો જથ્થો બને, ખોરાકનો જથ્થો એને કહેવાય ભ્રૂણ પોષક, ભ્રૂણ પોષને અંગ્રેજીમાં કહેવાય એન્ડોસ્પર્મ, શું કહેવાય, ભ્રૂણ પોષને અંગ્રેજીમાં કહેવાય એન્ડોસ્પર્મ, જે બીજમાં ભ્રૂણ પોષ હોય તો એને કહેવાય એન્ડોસ્પર્મિક બીજ, અને જો બીજમાં ભ્રૂણ પોષ ગેરહાજર હોય તો એને કહેવાય નોન એન્ડોસ્પર્મિક બીજ. ખાસ ધ્યાન રાખજો, દુનિયાના બધા જ દ્વિદળી બીજ, સોરી, દુનિયાના બધા જ દ્વિદળી બીજ નોન એન્ડોસ્પર્મિક છે, એટલે કે એનામાં ભ્રૂણ પોષ ફલનના લીધે ખોરાકનો જથ્થો બન્યા પછી વપરાઈ જાય છે, એટલે બીજમાં કેવો હોય, ગેરહાજર, એને કહેવાય નોન એન્ડોસ્પર્મિક, બરાબર, પણ અપવાદ આવે એમની અંદર એરંડા, એરંડા દ્વિદળી બીજ છે, છતાં પણ બીજના વિકાસ દરમિયાન ભ્રૂણકોષ વપરાઈને હાજર હોય છે, બાકી બધી દ્વિદળીના બીજમાં ભ્રૂણકોષ વપરાઈને પૂર્ણ થઈ જાય એટલે ગેરહાજર, બધી જ દ્વિદળીના બીજને ભ્રૂણકોષ વપરાઈ જતો હોવાથી બીજ પરિપક્વ થતા ભ્રૂણકોષ ગેરહાજર થઈ જાય, વપરાઈ જાય, એટલે એને નોન એન્ડોસ્પર્મિક સીડ એટલે કે બીજ કહેવાય, પણ અપવાદ છે એરંડામાં કે જેમની અંદર બીજ એરંડાનું પરિપક્વ થાય છતાં પણ ભ્રૂણકોષ હાજર હોય, મોટા ભાગે હું હોય ગેરહાજર, પણ આમાં હાજર હોય, અને આમાં તમારે લખવાનું કે દુનિયાની તમામ એકદળી વનસ્પતિમાં, એકદળી વનસ્પતિના બીજમાં ફલનના લીધે બનતો ખોરાકનો જથ્થો જેને કહેવાય ભ્રૂણ પોષ, એકદળી બીજમાં ભ્રૂણ પોષ હાજર હોય જ છે, એટલે એન્ડોસ્પર્મિક બીજ જ કહેવાય,
પણ એમાં અપવાદ આવે છે એક ઓર્કિડ. ઓર્કિડ શું આવે છે એમાં અપવાદ બાળકો? ઓર્કિડ દર્શાવી શકીએ, ખાસ આ મહત્વનું છે તમારા માટે. મૂળભૂત મુદ્દો યાદ રાખજો, દુનિયાના તમામ એકદળી વનસ્પતિના બીજમાં ઋણ પોષ હાજર જ હોય એટલે એને એન્ડોસ્પર્મિક બીજ જ કહેવાય. પણ ઓર્કિડ એવી વનસ્પતિ છે, ઓર્કિડ, કે જેની અંદર બીજ બની જાય એટલે ભ્રૂણ કોષ વપરાઈ જાય, બીજા બધામાં હાજર હોય, એને કહેવાય ઓર્કિડ. એટલે દુનિયાની તમામ દ્વિદળીમાં ભ્રૂણ કોષ વપરાઈ જાય એટલે ગેરહાજર થઈ જાય, જેને કહેવાય નોન એન્ડોસ્પર્મિક બીજ, પણ એરંડામાં હાજર રહી. અપવાદ છે, દુનિયાની તમામ એકદળીમાં ભ્રૂણ કોષ વપરાય જ નહીં એટલે હાજર જ રહી, એને કહેવાય એન્ડોસ્પર્મિક બીજ. પણ અપવાદ ઓર્કિડ, જેમાં ગેરહાજર હોય છે. તો આ વાત થઈ દ્વિદળી બીજની. શું કહેવાનું? સૌથી પહેલા બીજનું બીજાવરણ, અંદરનું અંતઃબીજાવરણ, બહારનું બાહ્યબીજાવરણ, વચ્ચે ભ્રૂણ જોવા મળે, ભ્રૂણમાં વચ્ચે ધરી હોય ભ્રૂણ ધરી, ઉપરનો ભાગ ભ્રૂણાગ્રહ જેમાંથી પ્રકાંડ બને, નીચેનો ભાગ ભ્રૂણ મૂળ જેમાંથી મૂળતંત્ર બને, બંને ભાગે બીજપત્ર જોવા મળે. બે દ્વિદળી બીજમાં બે બીજપત્ર હોય છે. એટલી ચર્ચા કર્યા પછી યાદ રાખવાનું કે મોટાભાગની તમામ વનસ્પતિમાં ભ્રૂણ કોષ બને છે, પણ દ્વિદળી બીજના બીજ વિકાસ થતા સાથે ભ્રૂણ કોષ, વિચારો, ભ્રૂણને પોષણ આપતી રચના ભ્રૂણ કોષ, એને કહેવાય એન્ડોસ્પર્મ. દ્વિદળી બીજમાં બીજ પરિપક્વ થાય, એનું ભ્રૂણ પરિપક્વ થાય, ત્યાં ભ્રૂણ કોષ વપરાય જાય. પણ એરંડા છે એમાં ભ્રૂણ કોષ હાજર રહે, એ અપવાદ છે. અને એકદળી વનસ્પતિઓમાં ભ્રૂણ કોષ ફરજિયાત હાજર રહી છે, પણ ઓર્કિડ છે જેમાં ભ્રૂણ કોષ વપરાઈ જાય છે. બરાબર? ઓકે, તો આ વાત થઈ દ્વિદળીની. હવે આવે છે એક દળી બીજની રચના. એક દળી બીજ કેવું? તો કે એક દળી જેની બે ફાડ થાય નહીં એવું. સૌથી પહેલા તો આપણે અહીંયા મકાઈનું એક બીજ ડ્રો કરી લઈએ, એટલે તમને આકૃતિ પરથી લખાણ લખતા પણ આવડી જાય. આશા રાખું છું કે મકાઈનું જ બીજ લાગતું હશે. બરાબર, તો આ છે સરસ મજાનું મકાઈનું બીજ. બાળકો, મકાઈનું વૈજ્ઞાનિક નામ ઝિયા મેઝ. જોજો, એના વૈજ્ઞાનિક નામ લખવામાં ધ્યાન આપજો. અને છેલ્લે હું લખવાનું લિનિયસ, એના સંશોધકનું નામ, એની નીચે લીટી કરવાની ન હોય. પ્રજાતિ, બીજો અક્ષર શું છે? જાતિ. બરાબર, પ્રજાતિનો પહેલો અક્ષર કેવો હોય? કેપિટલ હોય વૈજ્ઞાનિક નામમાં. જાતિનો પહેલો અક્ષર કેવો હોય? સ્મોલ. મકાઈ, એનું કેવું નામ થયું આપણી ભાષામાં? સામાન્ય નામ. અને આ કેવું થયું? વૈજ્ઞાનિક નામ. આ મકાઈ છે, મકાઈની ફરતી બાજુનું આવરણ એટલે મકાઈનું બીજનું બીજાવરણ. હું પેલા આકૃતિ કેમ ડ્રો કરું છું એ ખાસ શીખજો. જો એમાં આખું ભ્રૂણ કોષ અલગ થયું, રેડી? આટલું ક્લિયર થઈ ગયા બાદ તમારે આગળ વધવાનું છે કંઈક આ રીતે. બાળકો, બાયોલોજી ઉપર તમારે જો અત્યારથી પકડ મેળવવી હોય તો તમારે કામ કરવાનું છે, બાયોલોજીની આકૃતિઓને વારંવાર વારંવાર શું કરવાની છે? ડ્રો કરવાની છે, અને એના શબ્દ. બરાબર, તો આ ફરતી બાજુનું રેડ કલરની લાઇનિંગ છે એ બીજનું
શું કહેવાનું, બીજા વરણ પણ જોજો બાળકો, એકદળી વનસ્પતિના બીજ હોય ને, જેમ દ્વિદળીમાં મેં તમને કીધું વટાણાની છાલનું, વટાણાના બીજનું છાલ કાઢી હગીએ આવરણ, મકાઈના સોરી ભાઈ ચણાનું બીજા વરણ આપણે કાઢી હગીએ, પણ મકાઈના બીજનું બીજા વરણ તમે કાઢશો ને તો એ નીકળશે નહીં. કારણ કે બીજા વરણ કેવું હોય છે, અંદરના ભાગ સાથે ચીપકેલું હોય છે. કેવું? એકદમ ચીપકેલું અને એકદમ પાતળું હોય છે. દ્વિદળી બીજમાં બીજા વરણ જાડું, એકદળી બીજમાં બીજા વરણ પાતળું હોય છે, ચીપકેલું અને પાતળું, જેને ક્યાં નામથી ઓળખાય, તુષના નામથી. શું કહેવાય? તુષ. હવે બીજું, અહીંયા તમે બે ભાગ જોઈ શકો છો. મકાઈના બીજનો જો છેદ કરીએ તો એક ઉપરનો ભાગ અને એક નીચેનો ભાગ. આ જે ભાગ છે ને બાળકો, એને અલગ તરીકે ભ્રૂણપોષ કહેવાય. એકદળી બીજમાં બધા બીજ ભ્રૂણપોષ ધરાવે છે, અપવાદ ઓર્કિડ. અને ભ્રૂણપોષની આસપાસ તમે જુઓ બે લાઇનિંગ દોરી મેં, એ બ્લેક કલરની જે બે લાઇનિંગ દોરેલી છે એની આસપાસનું સ્તર છે આ સ્તર, બંને લાઇનિંગ વાળું, એને આપણે કહેશું બાળકો સમિતાય સ્તર. શું કહેશું? અંદરનું જે બ્લેક લાઇનિંગ વાળું સ્તર છે એને કહેશું સમિતાય સ્તર. એ સમિતાય સ્તર શેનું બનેલું? એ પ્રોટીનનું બનેલું હોય. રેડી? અને ભ્રૂણપોષ છે એ શું ધરાવતો હોય? સ્ટાર્ચ અને શર્કરા ધરાવતો હોય. અને આની નીચે તમે આખું જોઈ રહ્યા છો ને, એને કહેવાય વરુથિકા. વરુથિકા ન કયો તો એ છે બીજપત્ર આખું. આને આ ઉપરનું નથી, એરો છે એટલે નહીં, પણ આ નીચેનું જે આખું છે ને એ બીજપત્ર છે. શું છે બાળકો? બીજપત્ર. અને એ બીજપત્રની નીચે તમે આ રીતે જુઓ ને તો આખી રચના તમને જોવા મળે, એ કંઈક આવી છે. તમે એને મકાઈ ડોડો ખાઈ જતા હોય પણ કેટલા આવા ઉડાડી જાય જોવો હવે. બરાબર? એમાં આખા બીજપત્રની એક ઉપર તરફ જે હોય ને, ઉપર તરફ, બરાબર, એને કહેવાય ભ્રૂણાગ્ર. અને એક નીચે તરફ જોવા મળે છે અંદરનું, જો આ અંદરનું દોર્યું છે મેં, એની વાત છે. બરાબર? એને કહેવાય છે ભ્રૂણ મૂળ. ખ્યાલ આવ્યો? ભ્રૂણાગ્રહમાંથી શું બને છે? પ્રકાંડ. ભ્રૂણમૂળમાંથી શું બનશે? મૂળતંત્ર. હજી આગળ, ભ્રૂણાગ્રહની ઉપર જે આખે આખો રક્ષણવાળો ભાગ આપેલો છે, ભ્રૂણાગ્રહનું રક્ષણ કરે. કોનું રક્ષણ કરે? ભ્રૂણાગ્રહનું. એને નામ આપવામાં આવે છે બાળકો ભ્રૂણાગ્રહચોલ. અને ભ્રૂણ મૂળની નીચે જે રક્ષણ કરે છે આસપાસ, એને કહેવાય છે ભ્રૂણ મૂળ ચોલ. ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલા આખી આખી રચના તમારે એકદળી બીજની વાત આવે ત્યારે એકદળી બીજને આકૃતિ સાથે દોરવાનું. બરાબર? પહેલા તમારે શેની વાત કરવાની? બીજના બીજા વરણની. દ્વિદળી બીજમાં જેમ બીજનું બીજાવરણ ઉખેડી શકાય, એમ એકદળી બીજમાં બીજનું બીજાવરણ ઉખેડી શકાય નહીં. કારણ કે ચીપકેલું હોય છે અને પાતળું હોય છે, અંદરના ભાગ સાથે જોડાયેલું હોય છે, જેને આપણે ક્યાં નામથી ઓળખીએ? તુષ તરીકે ઓળખીએ છીએ. બરાબર? ત્રીજો મુદ્દો શું લખવાનો? ભ્રૂણપોષ. જેમાં લખવાનું કે ખોરાકનો જથ્થો
સંચિત હોય, સંચિત એટલે સંગ્રહાયેલો। દ્વિદળી બીજમાં ક્યાંય પણ ખોરાકનો જથ્થો સંગ્રહાયેલો નહોતો, કારણ કે દ્વિદળી બીજમાં ભ્રૂણ પરિપક્વ થાય ત્યારે ભ્રૂણ કોષ વપરાય છે, ભ્રૂણને પોષણ આપતી રચના એટલે ભ્રૂણ કોષ। પણ એરંડામાં હોય એ અપવાદ છે, એને સ્વીકાર લેવાનું। પણ એક દળી બીજમાં ભ્રૂણ કોષનો અલગ જથ્થો હોય, એ ભ્રૂણ કોષનો જથ્થો સ્ટાર્ચ અને શર્કરા ધરાવે છે, એ ખોરાકનો જથ્થો કેવો હોય છે? સંચિત। બરાબર, એના પછી તમારે લખવાનું છે સમિતાયા સ્તર વિશે। સમિતાયા સ્તર એટલે શું? તો કે ભ્રૂણ કોષનો જે જથ્થો છે એ માત્ર ને માત્ર ભ્રૂણ કોષના જ જથ્થાને આવરિત કરતી રચના, જે ભ્રૂણથી અલગ પડે છે એને આવરિત કરતી રચના, જે પ્રોટીનનું બનેલું આવરણ ધરાવે છે તેને સમિતાયા સ્તર કહે છે। કેનું સ્તર? સમિતાયા સ્તર। સમિતાયા સ્તરની બહાર એક ઢાલ આકારની રચના જોવા મળે, એને વરુથિકા કહેવાય। શું કહેવાય? એક ઢાલ આકારનું બીજપત્ર, એને કહેવાય વરુથિકા। જોજો, વરુથિકા કયું છે? આને બાદ કરતા જે બહારનું દેખાય ઈ આ ભાગ, ખાલી ભાગ છે, એ આખે આખો ઢાલ આકાર, ઢોલકની જેમ આખો ઢાલ આકાર દેખાય છે, આટલો ભાગ એને કહેવાય વરુથિકા। એ શું છે? બીજપત્ર છે। એક દળી બીજમાં કેટલું બીજપત્ર હોય? એક જ। દ્વિદળી બીજમાં બે બીજપત્ર હોય। એક દળી બીજનું બીજપત્રનો આકાર ઢાલ આકારનો, જેને કહેવાય વરુથિકા। પછી આગળ જે ભ્રૂણ છે, આખું ભ્રૂણ, બરાબર, એ ભ્રૂણ શું ધરાવે? તો કે ઉપરના ભાગે ભ્રૂણાગ્ર અને નીચેના ભાગે ભ્રૂણમૂળ। બરાબર, આ ઉપરના ભાગે શું ધરાવ્યું? અગ્ર, ભ્રૂણ વત્તા અગ્ર એટલે ભ્રૂણાગ્ર। બરાબર, એ ભ્રૂણાગ્રનું રક્ષણ કોણ કરે? ભ્રૂણાગ્ર ચોળ અને ભ્રૂણમૂળ, એનું રક્ષણ, ભ્રૂણમૂળ આ છે, આ એનું રક્ષણ કોણ કરે? ભ્રૂણમૂળ ચોળ। તો ભ્રૂણાગ્ર એનું રક્ષણ કરે ભ્રૂણાગ્ર ચોળ, અને ભ્રૂણમૂળ એનું રક્ષણ કરે ભ્રૂણમૂળ ચોળ। બરાબર, આટલું ક્લિયર થઈ ગયું? ખાસ યાદ રાખજો, દ્વિદળીમાં શું લખવાનું? તો કે બીજનું બીજાવરણ કહેવાય છે, પાતળું હોય છે, ચીપકેલું હોય છે, જેને તૂષ કહેવાય છે, ઉખેડી શકાય એવી પરિસ્થિતિ હોતી નથી, બે ફાડ થતી નથી। બીજાવરણની વાત પૂરી કરી, બહારનું બાહ્ય બીજાવરણ, અંદરનું અંતઃબીજાવરણ, અંતઃબીજાવરણ ખૂબ ચીપકેલું હોય છે, અલગ ખોરાકનો જથ્થો હાજર હોય છે, જે સ્ટાર્ચ અને શર્કરા ધરાવે છે, જેની આસપાસ બેવડી રક્ષણાત્મક દિવાલવાળી પ્રોટીનની બનેલી રચના જોવા મળે છે, જેને સમિતાયા સ્તર કહેવાય છે। બરાબર, આ પૂરું થયું? પછી એક ઢાલ આકારનું નીચેનું બીજપત્ર એક જ હોય, એને કહેવાય વરુથિકા, એ ભ્રૂણ ધરાવે, ભ્રૂણની ધરીમાં ઉપરના ભાગે ભ્રૂણાગ્ર, નીચેના ભાગે ભ્રૂણમૂળ, ભ્રૂણાગ્ર છે એ ભ્રૂણાગ્ર ચોલ દ્વારા રક્ષણ પામે ભ્રૂણમૂળ, ભ્રૂણમૂળ ચોલ દ્વારા રક્ષણ પામે। મોટાભાગના તમામ એકદળી બીજમાં, તમામ એકદળી બીજમાં ભ્રૂણકોષ હાજર હોય, પણ અપવાદ છે ઓર્કિડ। મોટાભાગના તમામ દ્વિદળી બીજમાં ભ્રૂણકોષ ગેરહાજર હોય, પણ અપવાદ છે એરંડા। રેડી? તો અહીંયા આપણે વાત પૂરી કરી છે, નવા લેક્ચર આવશે, લેક્ચર નંબર 8 માં નવી માહિતી સાથેની રચના। તો આપણી ચેનલને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, એવરીવેર ઇઝ બાયોલોજી, અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો। વધુ માહિતી આવતા લેક્ચરમાં। જય હિન્દ, જય ભારત।